આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ 4 વિષય ગુજરાતી, જે સામયિક મૂલ્યાંકન કસોટી છે તેના ગુણ 25 છે, જે ગવર્મેન્ટ એટલે કે આપણે જે ગાંધીનગરથી આવેલા જે પુસ્તકારક્ષી કસોટી છે તેનો આ સોલ્યુશન વિડીયો છે. શરૂ કરીએ આજનો આ વિડીયો તે પહેલાં, જો હજી સુધી તમે અમારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. પ્રશ્ન પહેલો, તમારા ગુજરાતી પાઠ્યપુસ્તકના પાના નંબર 3 પર આપેલ ચિત્ર ધ્યાનપૂર્વક જુઓ અને તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. માર્ક 5. પ્રશ્ન પહેલો, ચિત્રમાં બેન શું કરે છે? ઉત્તર, ચિત્રમાં બેન છોડ વાવે છે. 2. ચિત્રમાં ભાઈના હાથમાં શું છે? ઉત્તર, ચિત્રમાં ભાઈના હાથમાં છોડને પાણી પાવાની ડોલ છે. 3. ચિત્રની નીચે જે સંદેશ લખેલ છે તે શા માટે લખવામાં આવ્યો હશે? ઉત્તર, ચિત્રની નીચે જે સંદેશ લખેલ છે તે વૃક્ષ વાવો. આ સંદેશ એટલા માટે લખવામાં આવે છે કે જ્યારે વધારે વૃક્ષો હશે તો હવા શુદ્ધ અને તે વધારે વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. પ્રશ્ન 4, વૃક્ષ માટે બીજો કયો શબ્દ વપરાય છે? જવાબ, વૃક્ષ માટે બીજો શબ્દ ઝાડ છે. 5. ભાઈ બહેન કઈ જગ્યાએ છોડ રોપતા હશે? ઉત્તર, ભાઈ બહેન બગીચામાં જ્યાં જગ્યા હશે તે જગ્યાએ છોડ રોપતા હશે. પ્રશ્ન 2, નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. માર્ક 5. 1. પંખો. ઉત્તર, પંખો ગોળ ગોળ ફરે છે. 2. બારી. જવાબ, ઘરની અંદર બારી હોય છે. નાવડી, નદીની અંદર નાવડી ચાલે છે. 4. બંડી, દાદા બંડી પહેરે છે. 5. ભમરો, ભમરો ફૂલમાંથી રસ ચૂસે છે. પ્રશ્ન 3, કૌંસમાં આપેલા શબ્દોના આધારે ખાલી જગ્યા પૂરો. માર્ક 5. કૌંસના શબ્દો પંખી, ફળ, માંસ, ઋતુ, શાકભાજી અને રંગ. તો પહેલું છે બટાકા, રીંગણ અને ભીંડા, તો શેમાં આવશે? તો કે શાકભાજીની અંદર આવશે, તો જવાબ આવશે શાકભાજી. 2. ચકલી, મોર, બતક, તો એ શેમાં આવશે? તો કે પંખીની અંદર આવશે, તો શું આવશે જવાબ? પંખી. 3. સફેદ, કાળો, લીલો, તે શેમાં આવે છે? તો કે રંગની અંદર, તો જવાબ આવશે રંગ. પછી 4. કેરી, મોસંબી, બોર, તો તે કેમાં આવે છે? તો કે તે આવે છે ફળની અંદર, તો જવાબ આવશે ફળ. 5. જૂન, જુલાઈ, ઓગસ્ટ, તે શું છે? તો કે મહિનાના નામ એટલે કે માસના નામ આવશે, એટલે ત્યાં આવશે માસ. પ્રશ્ન 4, નીચે આપેલા શબ્દોને કક્કાવાળી શબ્દોના ક્રમમાં લખો. માર્ક 3. સૂરજ, ચોપડી, ટેબલ, બરફ, ચકલી અને નાવડી. જવાબ, તો સૌથી પહેલાં આપણે કીધું છે કક્કાવાળી, તો કક્કાથી ચ એટલે કે ક, ખ, ગ, ખ, ચ, તો ચ આવશે, તો એમાં પણ આપણે ચ ઉપર ત્યાં બે નામ છે, ચોપડી અને ચકલી. તો પેલા શું આવશે? તો કે ચ ને કાંઈ ને ચ આવશે, એટલા માટે ચકલી. પછી આવશે ચોપડી, એવી રીતે આગળ વધતા આવશે ટેબલ, નાવડી, બરફ અને સૂરજ. પ્રશ્ન 4, કૌંસમાં આપેલા શબ્દને યોગ્ય પ્રાસ ધરાવતા શબ્દો સામે શોધીને લખો. માર્ક 2. રાત, તડકો, ફરવા અને ગરમ, તો આમાં આપણે એમ કીધું છે પ્રાસ. પ્રાસ એટલે શું? તો કે આપણે પેલો જોઈએ પ, ર, મ. મ છે એ શું છે? તો કે છેલ્લે આવે છે, એની આગળ શું આવે છે? તો કે ર. તો ર, મ એ છેલ્લે આવવું જોઈએ એવો શબ્દ કયો છે? તો કે આપણે જોઈએ કૌંસની અંદર રાત, તડકો, ફરવા અને ગરમ,
તો શું આવશે જવાબ? ગરમ. બે, ભડકો. તો એવો શબ્દ કયો છે? તો કે તડકો. ત્રણ, સાત. તો જવાબ શું આવશે? રાત. ચાર, તરવા. તો જવાબ શું આવશે? ફરવા. પ્રશ્ન પાંચ, તમારી શાળા વિશે પાંચ વાક્યો લખો. માર્ક પાંચ. ઉત્તર, મારી શાળાનું નામ. ખાલી જગ્યા એટલે કે તમારી જે શાળા છે તેનું નામ તમે લખી શકો છો. છે, હું ધોરણ ચારમાં ભણું છું. તેની અંદર અલગ અલગ વિષયના શિક્ષકો ભણાવે છે. અમારી શાળામાં બગીચો અને રમતગમત માટેનું મેદાન છે. તેની અંદર કોમ્પ્યુટર લેબ પણ છે. તેની અંદર અમે લોકો પેઇન્ટ, વિડીયો વગેરે પણ કામ કરી શકે છીએ. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા, અને આવા જ ઇન્ટરેસ્ટિંગ જો બીજા વિડીયોઝ જોતા હોય તો તેની કમેન્ટ કરવાનું પણ ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.